उसके बाद को एक सो बताए बेटा ना ने चल आज आप सामान्य ज्ञान पाठे जंतु जंतु विषय आज आप माहिती मेळवी अपनी आजूबाजू अथवा तो घर में बाथरूम में रोड पर आपने जीव जोवा मळे छे खेतर में जोवा मळे छे ક્યારેક આપણે શાકભાજી માં પણ જોવા મળે છે એ જીવ જંતુ આપણે બહુ નુકસાનકારક હોય છે લોકો जीव जंतु छे आ छे मच्छर मच्छर छे
એ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગો ફેલાવે છે. આપણે ઘરની અંદર મચ્છર હોય તો આપણે મચ્છરદાનીમાં શું જોઈએ, અથવા તો લિક્વિડ મચ્છરદાની મચ્છર આવે છે ચાલુ કરીને હોવું જોઈએ મચ્છર કરવા જોઈએ. જો મચ્છર પડે છે તો આપણે તાવ આવી જાય, મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગવાની પણ શક્યતા રહે છે. આજે બંધો બંધો ઉડી પણ શકે છે અને બંધાને ત્રણ આંખો હોય છે. ચાલો આ તમને ખબર છે, બંધાને બે ની પણ ત્રણ આંખ હોય અને ક્યારે બંધો ચાલે એવા હોય છે અને ક્યારે તમને બંધા જોઈએ છે તમામ બાર ફરતી કાઢવા જાય તો તો ફૂટવા ફૂટતો પણ હોય છે. બંધો ખાટ વર્તળ આજા સુધીમાં ભરાય છે. આપણે મમ્મીને ક્યારેક આપણે જોઈએ છે તો કે કિચન સાફ કરતા હોય છે તો કે વર્તળ માંથી ને માંથી બંધા નીકળે છે તો કે બંધાની દવા છાંટીને જોઈએ. આ છે મધમાખી. મધમાખી શું કરે છે તો કે ફૂલોનો રસ ચૂસી અને મધપૂડો બનાવે છે. તમે જોયો હશે મધપૂડો ઝાડ ઉપર ક્યાંય કોઈ મકાન ઉપર આપણે મધપૂડો લટકાતા હોય એમાં કેટલી બધી મધમાખીઓ કરી અને ફૂલોનો રસ ચૂસીને એ મધ એકઠું કરે છે. આપણે જે મધ પીએ છીએ ને એ મધમાખી બનાવે છે ફૂલોના રસમાંથી. આ છે મકોડો. જોઈએ છે ને ઘરમાં મકોડો ડંખ મારે છે, એકદમ ફરી જાય છે. ક્યારેક તો એવો ડંખ મારે કે આપણે લોહી નીકળે છે. તો આપણે ઘરની અંદર મકોડો જોઈએ છે. મકોડાના પગ છે એકદમ ટાળટાળ હોય છે. અને આ છે કીડી. કીડી ખૂબ જ બેઠું થયું છે. કીડી તમે જરા કે કઈ બેઠું થોડાનું હોય કોઈ વસ્તુ પડી હોય તો એકદમ ફટાફટ ભરતો થઈ જાય. એમ સુંદર દાદી દાદી માહિતી